રાજા કુમારપાળના સમયની ઘટના હતી. રાજા કુમારપાળ જયારે ધર્મ નતા પામ્યા ને ત્યારની વાત. એક વખત જંગલમાં સિદ્ધરાજ જયસિંહના ભયથી નાસ્તા ભાગતા ફરતા હતા. એમણે લખ્યું છે કે હું એક ઝાડ નીચે બેઠો હતો, સામે એક ઝાડ હતું અને ઝાડના નીચેથી એક ઉંદર બહાર આવ્યો. તમે માર્ક કરશો ને તો પશુઓમાં પણ કેવું હોય છે, આપણા મને એમનામાં કઈ ફરક નથી. જાજો ઉંદર બહાર આવ્યો, એને આજુબાજુ જોયું, કુમાર પણ સમતા ગયા અને પાછો ગયો. પાછો બહાર આવ્યો ત્યારે એક સોના મોર ઉંદર પાસે. કુમાર પણ ને થયું સાલું ખાવાના ફાફા મારે છે અને અમારો બેટો સોના મોર લઈને ફરે, હમણાં લઈ લઉં. પણ એમને થયું નહીં, ખેલ જોવા દો. ઓલાએ બહાર મૂકી અંદર ગયો, પાછો આવ્યો બીજી લાવ્યો, પાછો ગયો ત્રીજી લાવ્યો, 21 સોના મોર લાવ્યો, 21 નો ઢગલો કર્યો. ઉંદરને કાઉન્ટ કરતા આવડે, તમને નથી આવડતું. તમે હવે મોબાઈલમાં કાઉન્ટ કરો છો, કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરો છો. ઉંદર ગણે છે 21 અને પછી ઢગલા ઉપર નાચે છે. તમે બજારમાં ઓફિસમાંથી રૂપિયા લઈ આવો, બરાબર, ઘરે આવો, દરવાજા બંધ કરો, પછી શું કરો? ગણો. ગણ્યા પછી શું કરો? ઈએ નાચે, નાચો જ. આમ આંખો લાલ, આંખો મોટી થાય, હા, મોઢું પોળું થાય, ઓહો આજે તો ઘણું કમાઈ ગયા. આ તમારા મને ઉંદરમાં કઈ ફરક ખરો? ઉંદર નાચો. હવે તમે બહાર કાઢ્યા પછી બધું ગણી લીધા પછી શું કરો? શું કરો? વર્ષીદાન કરો. શું કરો? પાછી ત્રીજો રીમા મૂકો. તો ઉંદરે આજ કહ્યું, તમારે ફરક શું હતો કયો મને? ઉંદર એક પછી એક અંદર મુકતો ગયો, મુકતો ગયો, 1 2 5 15 ગણતો જાય, મુકતો જાય. કુમાર પણ થયું આ તો બધી ગઈ. એક ચીલ ઝડપે ખેંચી છુપાઈ ગઈ. હવે ઓલે કાઉન્ટ કર્યું તો કેટલી થઈ? ઉંદર ને આવડે છે 20. એ પેલા ડાઉટ પડ્યો કે મારી ગણતરીમાં ભૂલ હશે, એટલે વળી પાછી એને બહાર કાઢી. સાચું બોલો, તમે એમ નોડ ગણતા હો ને એમાં ઓછી થાય તો શું કરો? હવે મને કયો ને ઉંદરમાં ને તમારા પર ફરક શું? ફરક કઈ જગ્યાએ પડે? એને ફરી ગણવાનું શરૂ કર્યું. હવે તમે એક વખત ગણ્યું તોય તમારા 20 જ થાય, તો તમે શું કરો? બીજી વાર ગણો, ત્રીજી વાર ગણો. એને 2 વાર 3 વાર ગણ્યું, પછી એને થઈ ગયું નક્કી, મારી એક સોનામર કોઈ ઉઠાવી. આમ જુએ તેમ જુએ કોઈ દેખાતું નથી. અને આ ઉંદર સાંભળજો, પોતાની પાસે 20 સોનામોર છે એનો આનંદ નથી, 1 સોનામોર ગઈ એનો દુઃખ છે. તમારી પાસે જે છે ને એનો તમને આનંદ નથી, બાજુવાળા પાસે જે છે અને તમારી પાસે નથી ને એનો તમને દુઃખ છે. આ બહેનોને પૂછો, પડોશણના ઘરમાં જાય, હા હા હા, ખાલી કામથી કામ ન, આમ નજર ફરી વળે, શું નવું આવ્યું છે? તમને લોકોને તો છે ને અમારી સાથે પગલા કરવા ક્યાંય લઈ જવા એવા નથી. કોઈના ઘરે હવે પગલા કરવા, ઈ હું એમ સમજતો હોઉં કે ચલો એના પગલા થશે તો રાજી થશે. આ ઘરે આવીને તમને 2-5 પેટી ચોંટાડી દે. એના ઘરમાં જુઓ કેવું ફર્નિચર હતું, એના ઘરમાં જુઓ એની ટાઇલ્સ કેવી સરસ હતી, એના ઘરમાં જુઓ ઇન્ટિરિયર ડિઝાઇન કેવું હતું. હવે આપણે બધું બદલી નાખો, લઈ જવાય કે? ઉંદર 20 છે એનો આનંદ નથી, 1 નથી એનું દુઃખ છે, અને 1 નથી એની ખાતર એને માથા પછાડ્યા, એવા જોરથી પછાડ્યા, ઉંદરનું ત્યાં મૃત્યુ થઈ ગયું. રાજા કુમારપાળ હેમચંદ્રાચાર્યજી પાસે પ્રાયશ્ચિત લેતા કહે છે, મારા નિમિત્તે ઉંદર મરી ગયો એનું પ્રાયશ્ચિત આપો. ગુરુ એને પ્રાયશ્ચિત આપ્યું, એના બદલામાં ઉંદરના નામનું એક તું મંદિર બંધાવ, અને એમાંથી મંદિર બંધ્યું જેનું નામ પડ્યું મૂષક વિહાર. મૂષક એટલે ઉંદર, વિહાર એટલે મંદિર, મૂષક વિહાર. મંદિર મારા માટે અત્યારે બહુ મહત્વની વાત નથી, એક ઉંદરના ભાવમાં પણ જો સુરક્ષા વૃત્તિના જ કામ કર્યા હોય, કારણ કે દરેક ભાવમાં આપણે આ જ કામ કર્યું છે. મને જે મળ્યું છે મારી પાસે જ રે, એમાંથી હું કોઈને ન આપું, આ સુરક્ષા વૃત્તિ. અને એના પછીની છેલ્લી વૃત્તિ છે જે તમારી લાઈફમાં બદલવા જેવી છે, એ હોય ત્યાં સુધી તમારી લાઈફ જેવી છે એવી રહેશે. એને નહીં બદલો તો તમારી લાઈફ સડી જવાની, અને બદલવો તમારી લાઈફ બદલાઈ જવાની. અને એનું નામ છે સ્પર્ધા વૃત્તિ. સ્પર્ધા ઇઝ ઇક્વલ ટુ કોમ્પી. મારા કરતા કોઈ આગળ નીકળી ન જાય એનું નામ સ્પર્ધા.
વર્તમાન સમાજને બે બહુ મોટા રોગ લાગુ પડ્યા છે, એનું નામ કેન્સર કે હેપેટાઇટિસ નથી, એનું નામ થેલેસેમિયા કે એઇડ્સ નથી, એના નામ છે નંબર વન કમ્પેરિઝન, નંબર ટુ કોમ્પિટિશન. ગુજરાતીમાં કહીએ તુલના અને સ્પર્ધા, આ સિવાય તમારા સમાજમાં બીજું કઈ ચાલતું જ નથી. છોકરો ટેન્થમાં આવે એટલે એની મા એને કહેશે બેટા બાજુવાળાની પિંકી છે ને ગયા વખતે 95 લાવી હતી, આપણે કઈ કમ નથી, તારે 96 લાવવાના છે, પેલા તુલના થાય અને પછી સ્પર્ધા થાય. બજારમાં સ્પર્ધા જ, ઘરમાં સ્પર્ધા જ, સ્કૂલમાં સ્પર્ધા જ, અરે ધર્મના ક્ષેત્રમાં પણ સ્પર્ધા. ફલાણી પાર્ટીએ 5 લાખ રૂપિયા ગયા વર્ષે 14 સપ્ટેમ્બરમાં વાપર્યા હતા ને, આપણે કઈ કમ થોડા છીએ, આપણે આ વખતે ઘણું કમાયા, બતાવી દઈએ ને આપણે 7 લાખ રૂપિયાના ચડાવવા લેશું. આ સ્પર્ધા છે.